નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ આપસોની શિયાળી ચેનલ યુટ્યુબ ચેનલમાં અન્યકુંજ પ્રમાણે આપસોનું તૈયારીનું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાની છે પેન્શન ધારકો માટે સૌથી મોટા સમાચાર પેન્શન ધારક માટે જે સરકાર દ્વારા કોર્ટે જે આદેશ આપ્યો છે તેના વિશે આપણે વિડીયો વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો તમે ચેનલ પર નવા વાંચો ચેનલ સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર બાબતે ડીએ ડીઆર એચઆરએ અંદર કોઈ પણ બધા મુજબ અપડેટ આવે તો તમને જાણ કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખમ બટન દબાણ ભૂલશો ને સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના બગાતા આ શરૂઆત કરું છું તો મિત્રો પેન્શનના નિયમ આવ્યા બદલાવ તો મિત્રો જે લેટેસ્ટ અપડેટ આવી છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો મિત્રો નમસ્કાર મિત્રો દિલ્હી હાઈકોર્ટમાં વીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ નિવૃત્ત પેન્શન લબા સમયથી ચાલી રહેલા ફરિયાદોને સંપૂર્ણતા એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો આ નિર્ણય અઢાર નવેમ્બર બે હજાર નવથી કેન્દ્ર સરકારના આદેશના ઉલટાવી દીધો છે જે વર્ષોથી વિવાદમાં મુદ્દો હતો પેન્શન વિવાદની પૃષ્ઠભૂમિ આ વિવાદ સુપ્રીમ કોર્ટના સપ્ટેમ્બર નવ બે હજાર ચુકાદાથી શરૂ થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સમાન રેકમાં નિવૃત્ત લોકો માટે પેન્શન એક સમાન હોવું જોઈએ એ પછી તે સંરક્ષણ અથવા સિવિલ હોય સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે પેન્શન લાભોમાં કોઈ પણ સુધારા તમામ નિવૃત્તિઓ સમાન રૂપ લાગુ થવું જોઈએ પછી તેઓએ નવા પગાર પછના અમલીકરણ પહેલા અથવા પછી નેવું થયા હોય કેન્દ્ર સરકારનો બે હજાર નવનો પરિપત્રમાં શું દર્શાવે છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયના જવાબમાં કેન્દ્ર સરકારના અઢાર નવેમ્બર બે હજાર નવના રોજ એક પરિપત્ર બહાર હતો જેમાં જાહેર કરવામાં આવ્યું હતું કે પેન્શન સમીકરણ માત્ર સંરક્ષણ પેન્શન લાગુ પડશે અને નાગરિક નહીં આ નિર્ણયથી નાગરિક પેન્શનોમાં વ્યાપક અસંતોષ ફેલાયો હતો જેને ઘણાને કાનૂની આશરો લેવા માટે પ્રેરિત કર્યા હતા પેન્શનનો હાઈકોર્ટ હાઈકોર્ટનો ચુકાદો વીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ દિલ્હી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાવ ચુકાદાઓના ટોકીને કેન્દ્ર સરકારના બે હજાર નવ પરિપત્ર ગેરકાયદેસર જાહેર કર્યું હતું હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે પેન્શન ડિવિઝનની તમામ પેન્શન સમાન રીતે લાભ મેળવવા જોઈએ જે મંદારણના કલમ ચૌદના સિંધાનો જાળી રાખે છે જે કાયદા સમક્ષ સમાનતા ખાતરી આપે છે કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જે જે બે હજાર છ પહેલાં નિવૃત્ત થયેલા લોકો માત્ર માટે પેન્શન એક જાન્યુઆર બે હજાર છ પછી નિવૃત્ત થતા હોવાનું સમાન હોવું જોઈએ બાર પેન્શન સોસાયટી દ્વારા એક્શન માટે કોલ હાઇકોર્ટ નિર્ણય બાદ બાર પેન્શન સોસાયટી કેન્દ્ર સરકારે વિલંબ કર્યા વિના ચુકાદો અમલ કરવા વિનંતી કરી છે સોસાયટી હાઇલાઇટ કર્યું છે કે માત્ર આ સુધારા માત્ર ન્યાય બાબત નથી પણ દેશના સમર્પિત પેન્શનોને કાનૂની જવાબદારી પર છે તેઓને ચેતવણી આપી છે કે કોઈ પણ વિલંબને તેમને વધુ કાનૂની કાર્યવાહી કરવાની દબાણ કરી શકે છે તો મિત્રો આથી માહિતી